સુરતના જાંગીરાબાદ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ સુરત દ્વારા 33મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. હાલ લગ્નોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરતના જાંગીરાબાદ ખાતે આવેલ એસએમસી ઓપન પ્લોટ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્ઞાતિજન હિતાના સ્લોગન સાથે 33મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં નવ દંપતીએ સમાજના અગ્રણીઓ સહિત નવોની હાજરીમાં પ્રભુતામાં પગલા માંડી નવા સંસારની શરૂઆત કરી હતી. શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ 33મા સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. મારું નામ નરેશભાઈ દયાભાઈ ચોટલિયા, ગુર્જર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ. મિત્રો, અમે છેલ્લા 32 વર્ષથી આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરતા આવ્યા છીએ અને આ વખતે અત્યાર સુધી અમે દિવસના સમૂહ લગ્ન કરતા હતા. આ ફર્સ્ટ ટાઈમ એવો છે કે અમે રાતે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને ભવ્યથી ભવ્ય આયોજન છે. એમાં અમારે 5 રાજ્યોમાં સંસ્કૃતિ ચેનલમાં લાઈવ પ્રસારણ ચાલુ છે અત્યારે, અને અમારી ટીમ અહીંયા જેટલા યુવક મંડળોના લગભગ 450 જેટલા મંડળો યુવક મંડળો આખા કામ કરે છે, અને બધી દીકરીઓને અમે અહીંયા જે પર્યાવરણમાં આપી છે ને કે એકી વસ્તુ એને 110 વસ્તુ ટોટલી આપી છે અમે. એટલે છોકરી ઘરે જાય તો એને કોઈ વસ્તુ લેવી નહીં પડે. બધાય દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. મારું નામ કાંતિભાઈ ધનજીભાઈ વેગડ છે. હું શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સુરતના ઉપપ્રમુખ તરીકે સેવારત છું. છેલ્લા 15 વર્ષથી સમાજ સાથે જોડાયેલું છું. અમારો સમાજ આખી સામાજિક અને વિચારસરણી પરિવર્તનની વિચારસરણી ધરાવતો સમાજ છે. સામાજિક અને ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ મોટા પરિવર્તન બાબતે અમે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. છેલ્લા 32 વર્ષથી ભવ્યથી અતિભવ્ય રીતે અને સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં સમાજના નાનામાં નાના કાર્યકરથી માંડીને દાતાઓ સુધી બધા જ પોતાનો સહકાર આપે છે અને એને લીધે આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર પડે છે. અત્યાર સુધી અમે દિવસના સમૂહ લગ્નનું આયોજન કરતા હતા, પરંતુ આ વખતે પ્રથમ અમે પ્રયોગ કર્યો છે કે આ રાતના સમૂહ લગ્નનું આયોજન કરવું, અને એમાં પણ અમને કાર્યકર્તાઓનો, દાતાશ્રીઓનો, સમાજના વડીલોનો, સૌ કાર્યકરોનો ખૂબ જ સહકાર મળેલો છે અને એનાથી આ કાર્ય ખૂબ દીપી ઉઠ્યું છે. અમે આશા રાખીએ છીએ કે મીડિયા ગ્રુપના ભાઈઓ પણ અમને અમારા કાર્યને ખૂબ બહોળો પ્રચાર પ્રસાર કરાવી અને સફળતા અપાવશે એવી અમે આપ સૌ સમક્ષ પણ અપેક્ષા રાખીએ છીએ. આભાર. બ્યુરો રિપોર્ટ, સુરત.